બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. હાલ તો મોટા સમાચાર કેમિકલ કાંડને લઈને સામે આવી રહ્યા છે, જ્યાં કેમિકલ કાંડમાં મૃત્યુઆંક પહોંચ્યો હતો 42 પર. ત્યારે બોટાદ અને અમદાવાદ ગ્રામ્ય કેમિકલ કાંડનો મામલો ડીજીપીએ કેસનું સુપરવિઝન એસપી કક્ષાના બે અધિકારીઓને સોંપ્યું છે. બરવાડા, ધંધુકા અને રાણપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના. બરવાડા અને રાણપુર કેસનું સુપરવિઝન સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી નિલિત રાય કરશે. અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં નોંધાયેલા ગુનાનું સુપરવિઝન એસસીઆરબીના પોલીસના અધિક્ષક જ્યોતિ પટેલ કરશે તેવી પણ વિગતો હાલ તો સામે આવી રહી છે. વધુ વિગતો અમારા સંવાદદાતા મૌલિક પાસેથી મેળવીએ. મૌલિક, તપાસનો ધંધમાં ચોક્કસથી ધરપકડનો દોર ચોક્કસથી, પરંતુ હવે તપાસના અધિકારીઓ બદલવામાં આવી રહ્યા છે, હવે કોને સોંપાય છે તપાસની જવાબદારી મૌલિક? નિધિ, બિલકુલ, છેલ્લા એકાદ સપ્તાહ જેટલો સમય થઈ ગયો, ત્યાર સુધીમાં આથી વધુ આરોપીઓ જે છે આ કેસમાં અલગ અલગ કેસોમાં પકડાઈ ચુક્યા છે, પરંતુ તેનું ચોક્કસ સુપરવિઝન થાય તે માટે બોટાદ અને અમદાવાદ ગ્રામ્યમાં જે કેમિકલ આવ્યું હતું તો ક્યાંથી આવ્યું હતું તેની સમગ્ર તપાસનું સુપરવિઝન જે છે તે એસપી કક્ષાના બે અધિકારીઓને ડીજીપીએ સોંપ્યું છે. અત્યારે હાલની જે રીતે વિગતો મળી રહી છે કે એસપી કક્ષાના અધિકારી નિલિપ્ત રાય, જે હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ છે, તેઓ તરફથી બોટાદ અને રાણપુર આ બંને જગ્યાએ જે કેસ દાખલ થયા છે તેનું સુપરવિઝન કરશે, જ્યારે પોલીસ અધિક્ષક સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના જ્યોતિ પટેલ જે છે તે અલગથી અમદાવાદ ગ્રામ્ય કેસની સંભાળ લઈ અને સુપરવિઝન કરશે. બિલકુલ મૌલિક, પૂરી માહિતી માટે આભાર.